नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय છે સંસ્કૃત, તેમાં આપણે પાઠ જોવાનો છે છઠ્ઠો વિનોદ પદ્યાની। વિનોદ પદ્યાની એટલે કે જે રમૂજ ઉર્જાવનાર શ્લોકો। આ શ્લોકોમાં આપણને કટાક્ષ પણ જોવા મળે છે અને હાસ્ય પણ જોવા મળે છે કે એમાં જુદા જુદા ઉદાહરણો દ્વારા જ્યારે શ્લોકમાં આપણને એક કટાક્ષ પણ સમજાવે છે महत्व आपे। त्यारे त्रीजा श्लोक में शू मानस शू करे प्रसिद्धि मेरा करे पी भले गधेड़ा पर बेसत हो घोड़ा पर बेसत हो कोई पर रीते शू थे सारू कार्य करे कि खराब एने शू थे प्रसिद्धि मेलवी है। त्यारे चौथा श्लोक में आप जो तो ऊंटना लग्न में गीतों को गाय गधेड़ाओ गाय तो आ एक बीजा ने शू करे वखाण वखाण करने कटाक्ष आप जो मे જ્યારે પાંચમા શ્લોકમાં આપણે કન્યાને જે પસંદ કરે છે તેના માતા પિતાને ભણતરને પસંદ કરે છે અને સગા વાળા શું કરે છે એના કુળને જાણવા ઈચ્છે છે। તો બીજા લોકો તો લગ્નમાં શું કરે છે મિષ્ટાન ખાવામાં મજા માણે છે। તો આવો એક આપણે શ્લોક છે। જ્યારે છઠ્ઠામાં શ્લોકમાં આપણે જોઈએ કે જ્યાં યમ રાજા છે યમરાજા શું કરે છે કે યમરાજા આપણને મોત તો આપે છે પરંતુ તે યમરાજ શું કરે છે યમરાજનો એક સગાભાઈ જેને ગણાય છે એ વૈદરાજ। એક આપણા યમરાજ અને એક છે વૈદરાજ। યમ આપણને લઈ જાય છે સ્વર્ગમાં અને જ્યારે વૈદરાજ શું કરે છે દ્રવ આપે છે। પરંતુ આ યમરાજનો જે ભાઈ છે એ સગોભાઈ ગણાવે છે અને ભાઈ તો શું કરે યમ તો આપણા પ્રાણ જ લઈ લે છે જ્યારે વૈદરાજ તો શું કરે છે આપણા પ્રાણ પણ લે છે અને ધન પણ મરી લે છે। તો આવો આપણા જે શ્લોકો છે છ શ્લોકો આપણને આપ્યા છે એ આપણે જોવાના છે। તો જોઈએ આપણે પેલા શ્લોકોનું આપણે વાંચન કરી દઈએ। સદા વક્રી સદા કુર કન્યા રાશિ સ્થિર સદા સદા પૂજા ઉપેક્ષે પેક્ષતે જા માતા દસમોહ ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમ તપ યસ્ય હસ્તે ટકા નાસ્તિ આટકે ટક ટકા યતે ઘટમ પિંડાત પટમ ચિંતાત પુર્યા દ્રાસ વરોમણ એન કેન પ્રકારેન પ્રસિદ્ધ પુષો ભવે પુષ્કરાના હિ વિવાહે સુગીતમ ગાયંતિ ગર્ધવા કરમ परस्पर प्रशंसन्ति अहो रूपम अहो ध्वनि कन्या वरते रूपम माता हितम पिता सुतम पांडवा कुलमिच्छन्ति मिष्टान्नम नितरे जना वैद्यराज नमस्तुभ्यं यमराज सहोदर यमस्तु हरति प्राणान वैद्य दानान धनानि च। तो आज आपने छह श्लोक आपे छे તો આપણે દરેક છ શ્લોકોનો આપણે શું કરીએ પાસાંતર જોઈએ કે સદા વક્રી સદા પૂર સદા એટલે કે હંમેશા વક્ર એટલે કે વાંકો સદા વક્રી સદા પૂર પહેલા ધર્મ આપણે તેનું ચૂંટું વાસ આપણે જોઈએ એનું સંસ્કૃતમાં સદા વક્રી સદા પૂર સદા કન્યા રાશિ સ્થિત સદા પૂજામાં અપેક્ષતે જામા તાતસમો ગ્રહ અસ્તિ જામાતા દસમો ગ્રહ અસ્તિ એટલે જમાઈ આપણો દસમો ગ્રહ છે। તો કે વક્રી એટલે કે વાંકો સદા એટલે હંમેશા કન્યા રાશિ સ્થિત એટલે કે કન્યા રાશિમાં રહેલો દસમો ગ્રહ પૂજામાં અપેક્ષતે પૂજામ એટલે પૂજાને અને અપેક્ષ એટલે કે પૂજાની અપેક્ષા રાખે છે તે અને જામાતા એટલે કે જમણ। તો હંમેશા જે વાંકો છે સદા ક્રૂર છે કે જે કન્યા રાશિઓમાં
કાયમી રહેતો હોય છે ને આ કન્યા રાશિમાં કાયમી રહેતો ગ્રહ હોય છે એ દસમો ગ્રહથી જમાય છે અને તે હંમેશા સદા પૂજાની અપેક્ષા રાખે છે કે આપણા ઘરે આપણે જમાઈ આવે તો એમને કેવી આપતા સ્વાગતા કરવી પડે છે એમની પૂજા કરવી પડે છે કે ભગવાન કરતાં પણ એમને વધારે મહત્વ આપવું પડે છે શા માટે દસમો ગ્રહ ગણાય છે નહીં તો છોકરીને પ્રોબ્લેમ થાય એટલે જમાઈને શું કરવું પડે છે હાથમાં રાખવા પડે એટલે આ એક જમાઈનો પદાર્થ આપેલો છે તેમજ બીજો છે ટકા ધર્મ ટકા કર્મ ટકા ઈ પરમ તપ યસ્ય હસ્તે ટકા નાસ્તિ હાથ કે તપ ટકાય ટકા એટલે કે પૈસા રૂપિયા હું જે બોલું નવા શબ્દો એ શબ્દોના અર્થ તમે લખતા જજો દરેક જણ અને મારું ભાષાંતર પણ તમે ધ્યાનમાં રાખજો ટકા ધર્મ ટકા કર્મ ટકા ઈ પરમ તપ યસ્ય હસ્તે ટકા નાસ્તિ હાથ કે તપ ટકાય એટલે કે ટકા ધર્મ ટકા કર્મ ઈ ટકા પરમ તપ અસ્તિ યસ્ય હસ્તે ટકા ન અસ્તિ સ હાટ કે ટકા ટકાયતે એટલે કે જે ટકા છે ટકા એટલે કે અહીંયા આગળ આપણે પૈસાનો ઉલ્લેખ કર્યો છે રૂપિયાનો ઉલ્લેખ કર્યો છે કે ટકા એટલે કે પૈસા અને રૂપિયા ઈ એટલે કે ખરેખર પરમ એટલે કે શ્રેષ્ઠ છે એ વિશેષણના રૂપમાં આપણે વાપરેલું છે શ્રેષ્ઠ અને યશ એટલે કે જેના જેના યદ એટલે કે સર્વના સ્વસ્તિ વિભક્તિ એક વચન છે હસ્ત એટલે કે હાથમાં હાથમાં હસ્ત પુલ્લિંગ સપ્તમી વિભક્તિ એક વચન હાથમાં માં એટલે નાસ્તિ એટલે કે નથી અને ન વત્તા અસ્તિ ન વત્તા અસ્તિ એટલે નાસ્તિ આપણે સંધિ પણ જોડે છોડતા જોઈએ અમુક શબ્દની ન વત્તા અસ્તિ નાસ્તિ વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચન છે હાથકી એટલે કે બજાર અને ટક ટકાય તે પૈસા પૈસા જે કરે છે એ નામ ધાતુ છે તો રૂપિયા રૂપિયા જે છે એ આપણું જાણે ધર્મ છે તો આપણે ભગવાનનું નામ નથી લેતા ઓમ નમઃ શિવાય નથી લેતા હરે હરે નથી લેતા પરંતુ એ પૈસા 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 કરીએ છીએ એટલે કે રૂપિયા જે ધર્મ છે અને રૂપિયા જ આપણું પરમ છે અને કામ પણ આપણે શું કરીએ છીએ કામ પૈસા માટે જ કરીએ છીએ તો એ રૂપિયા જ આપણું પરમ છે ખરેખર રૂપિયા એ શ્રેષ્ઠ ટોપ છે આપણે જે દોડધામ કરીએ છીએ મહેનત કરીએ છીએ એ આપણું ટોપ છે જેની માટે કરીએ છીએ પૈસા માટે જ એ એટલે એને એક શ્રેષ્ઠ ગણાવેલો છે જેના હાથમાં રૂપિયા નથી તે બજારમાં પૈસા પૈસા કરે છે જેના પાસે છે રૂપિયા છે એ રૂપિયા રૂપિયા પણ જે માણસ નથી પૈસો નથી તે શું કરે છે પૈસા પૈસા જ કરે છે એટલે રૂપિયા અને પૈસાનો આમાં અંતર દર્શાવેલું છે હવે છે ત્રીજો શ્લોક છે ઘટમ બિંદાત પટમ ચિંદાત કુર્યાદ્રાસ વરોહણ એન કેના પ્રકારેન પ્રસિદ્ધ પુરુષો ભરો ઘટમ બિંદાત પટમ ચિંદાત ચ દ્રાસ ભવ આરોહણ કુર્યાત એન કેન પ્રકારેન પુરુષ પ્રસિદ્ધ ભવેત એટલે કે આપણે ઘટમ એટલે કે ગળાને ઘટમ એટલે કે ગળાને બિંદાત એટલે કે ફોડું પટમ એટલે કે કપડું ત્યારબાદ છે ચિંદાટ ચિંદાટ એટલે કે ફાડવું ફાડવું આપણે કહીએ છીએ છિદ્ર એને આપણે સંસ્કૃત છિદ્રા એટલે કે ફાડવું રાસ બરોહણ એટલે કે રાસ બરોહણ એટલે કે ગધેડા પર સવારી કરવી કુર્યાત એટલે કે કર્યું એન કેન પ્રકારે એટલે ગમે તે રીતે આપણે કહીએ છીએ એન કે પ્રકારે તારે આ કરવું જ પડશે એટલે કે ગમે તે રીતે પુરુષ એટલે કે માણસ ભવેત એટલે થાય અથવા થવું જોઈએ ભૂ ભ
ભવ વિદ્યક્ત અન્ય પુરુષ એક વચન છે. તો આપણે જોઈએ કે ઘડો ફોડવો, ઘડો એટલે કે માટલું ફોડવું, કે ઘડો ફોડવો, કપડું ફાડવું, ગધેડા પર સવારી કરવી. તો આમ ગમે રીતે માણસ શું કરે છે, પ્રસિદ્ધ થવું છે, એને સારું કામ કરો ખોટું કામ કરો, પરંતુ એને શું કરવું છે, એને નામના મેળવવી છે, પ્રસિદ્ધિ મેળવવી છે. એટલે કે ખરાબ કામ માટે પણ તે પ્રસિદ્ધ થઈ શકે છે આજે માણસ, ને સારા કામ માટે પણ માણસ પ્રસિદ્ધ થઈ શકે છે. એટલે કે સારા માણસ નથી બતાવ્યું, પણ માણસ ખરાબ કામ પણ કેવી રીતે કરે ને પ્રસિદ્ધ થાય છે. તો આવા ખોટા કામ પણ, માટલા ફોડે છે, દમ પર ઝાડા કરે છે, કપડા ફાડે છે, ગધેડા પર કામ ખોટું કરે તો ગધેડા પર ઊંધી સવારી કરી બેસવું પડે છે, તો એ રીતે પણ પોતે પ્રસિદ્ધ મેળવે છે. તો આપણે આપણે શું કર્યું, અહીંયા ત્રણ શ્લોક આપણે જોયા છે. હવે પછીના જે શ્લોક છે આપણે આગળના ભાગમાં જોઈશું, અને આ સાથે આપણે ભાગ એક પૂરો કરીએ છીએ.